વારંવાર કાર ફસાઈ જવાની ઘટનાઓને પગલે સુરતના ડુમ્મસ બીચ પર કાર લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો છે। સુરતના ડુમ્મસ બીચ પર મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે ફરતા જ હોય છે અને આ દરમિયાન તેઓ પોતાની કાર છેક બીચ સુધી લઈ જતા હોય છે ત્યારે અહીં કાર ફસાવવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે જેથી આ પોલીસ દ્વારા બીચ સુધી કાર લઈ જવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે અને બીચ સુધી કાર લઈ જશે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। વીકેન્ડ પર કે પછી વાર તહેવારમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ડુમ્મસ બીચ પર પરિવાર અને મિત્રો સાથે ફરવા આવે છે। આ દરમિયાન કેટલાક લોકો પોતાની કાર છેક બીચ સુધી લઈ જાય છે જેને કારણે દરમિયાન ભરતી આવતી વેળાએ કાર ફસાઈ જાય છે અને કારને બહાર કાઢવામાં ઘણી મુશ્કેલી વેઠવી પડે છે। આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે ત્યારે આ મામલે પોલીસ દ્વારા એક સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે। ડુમ્મસ બીચ પર ફરવા જતા લોકો હવે છેક બીચ સુધી કાર લઈ જવા પર પોલીસ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે। પોલીસ દંડાત્મક કાર્યવાહી કરશે। ડુમ્મસ બીચ પર પાર્કિંગ જ્યાં સુધી સુવિધા છે ત્યાં જ હવે કાર પાર્ક કરી શકાશે। એટલું જ નહીં, કોઈપણ વ્યક્તિ કાર છેક બીચ સુધી લઈ જશે તો તેની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે પોલીસના નિર્ણય સરાહનીય છે અને આ લોકો નિર્ણય આવકારી રહ્યા છે। ભૂતકાળમાં અનેક કાર ડુમ્મસ બીચ પર ફસાઈ હતી ત્યારે પોલીસના નિર્ણય આવકારદાયક છે અને લોકો પણ પોલીસના નિર્ણયમાં સહયોગ આપે તે જરૂરી બન્યું છે। ડુમ્મસ પીઆઈ અંકિત સોમૈયાએ જણાવ્યું હતું કે કેટલાક લોકો પોતાની કાર છેક ડુમ્મસ બીચ સુધી લઈ જતા હતા, તેના કારણે કાર ફસાઈ જવાની ઘટનાઓ બનતી હતી, પરંતુ હવે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણયમાં લોકોની સાથ સહકાર મળશે, આ ઉપરાંત અહીં આવી દુર્ઘટના બનતા પણ અટકશે અને લોકો સુરક્ષિત રીતે પરિવાર સાથે અહીં મજા માણી શકશે। મારું નામ કાર્તિક છે, હું અહીંયા ડુમ્મસ બીચ ઉપર છેલ્લા 10 વર્ષથી ધંધો કરું છું અને છેલ્લા 2-3 દિવસથી પોલીસ લોકોએ જે અહીંયા બેરીકેડ મુકાવીને ફોર વ્હીલરની જે અંદર બીચ ઉપર જવાનું અટકાયું છે એ ખરેખર જોવા જાય તો સહેલાણીઓ માટે બહુ સરસ છે અને બીચ બી પહેલાં કરતાં બહુ ચોખ્ખો અને ક્લીન લાગે છે અને ખુલ્લો લાગે છે। જે રીતે તમે તિથલ બીચ જોયો છે, ઉમરાટ જોયું છે, દમણનો જોયો છે બીચ, જમપુર બીચ જોયો છે, એ રીતે અહીંયા છે અને મારી આશા છે કે આ જ સુવિધા ઉપલબ્ધ અહીંયા રહેશે। હું જયદીપ શાહ અડાજણ સુરત ખાતે રહું છું અને જે ડુમ્મસ બીચ ખાતે ફોરવ્હીલ વાહનોનો પ્રવેશ બંધ કરવામાં આવેલો છે તેનાથી હું ને મારો પરિવાર આનંદથી આ બીચનો આનંદ માણી શકીએ છીએ અને એવી અપેક્ષા રાખું કે આ વ્યવસ્થા કાયમ રહે જેથી અમે દમણના, દીવના કે પછી તિથલ અને દાંડી જેવા બીચનો આનંદ અમને બીચ ઉપર આવી શકે અને અમે બીચને માણી શકીએ।